વિરામ બાદ આગળ વાત કરીએ તો સંતરામપુર ખાતે આવેલી તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, સેનેટાઇઝરિંગનો અભાવ. પ્રાપ્ત વિગતો અનુસાર સંતરામપુર નગરમાં આવેલ તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નાણાંની લેવડ દેવડ માટે લોકોના ટોરેટોરા આવે છે અને આ ટોરામાં કોઈની પાસે માસ્ક કે રૂમાલ બાંધેલા જોવા મળતા નથી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જોવા મળે છે. સાથે સાથે સરકાર દ્વારા 144 કલમનો પણ ખુલ્લેઆમ ભંગ થયેલો જોવાય છે, તેમજ આ બેંકોની અંદર આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ઊભા રાખવામાં આવતા નથી, તેમજ તેમને સેનિટાઇઝિંગ કરવા માટેની કોઈ પણ જરૂરિયાત ચીજવસ્તુઓ સ્થળ પર હાજર નથી. એકી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગામડાના લોકો નાણાં ઉપાડવા માટે આવતા હોય, બરોડા બેંક અને બરોડા ગ્રામીણ ગુજરાત બેંકમાં નાણાં ઉપાડવા માટેનું એક જ કાઉન્ટર હોય, જેને લઈને નાણાં આપવામાં ઘણો બધો સમય પસાર થતો હોવાના કારણે નાણાં લેવા માટે આવેલા ખાતેદારોને કારજાર ગરમીમાં તડકામાં ઊભું રહેવું પડે છે. પ્રાથમિક જરૂરિયાત કોઈ પણ પ્રકારની ઊભી કરવામાં આવેલ નથી અને આવા કોરોના જેવા ભયંકર વાયરસની સામે બેંકના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધત વર્તન કરવા આવતો હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. ત્યારે સરકારના જવાબદાર તંત્ર દ્વારા કોરોના વાયરસને પગલે જે કાયદા કાનૂન બનાવવામાં આવેલા છે, જેનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના કારણે તેને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સઘળ અને કડક બનાવવામાં આવી, તેમજ બેંકના કાર્યક્ષેત્રમાં એક કાઉન્ટરની જગ્યાએ 3-4 કાઉન્ટર ઊભા કરવામાં આવે તો નવાગી વ્યવહાર સરળતાથી થઈ શકે તેમ છે. બાબતે યોગ્ય ઘડતું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અમીન કોઠારી, ZST, સંતરામપુર. હા બોલો, હવે ક્યાંથી આવો છો તમે? સાહેબ હું ગામડેથી આવું છું, શીર સિંગલ ઘરથી. બરાબર, બેંકમાં પૈસા લેવા જઈએ છીએ અમે. હવે રસ્તામાં વાંકાનાળા ખરીને ત્યાં પોલીસવાળા અમારી બાઈક મુકાઈ દીધી. બરાબર, અમે 9 વખતાના ઘરેથી નીકળ્યા હતા, હવે બાઈક અહીંયા મુકાઈ દીધી હતી. બરાબર, ને અમે ચાલતા ચાલતા છેક બેંક ઓફ બરોડા સુધી ગયા પૈસા લેવા માટે. બરાબર, તો હવે ત્યાં નથી કોઈ સુવિધા ને પૈસા લેવા માટે આખા ગામની ભીડ, એક જ કાઉન્ટર છે, નથી સેનેટાઇઝરની સુવિધા કોઈ. અમારે ચાલતું ચાલતું જવું પડે, એટલે સરકારને રજૂઆત છે કે અમારા માટે કંઈ વ્યવસ્થા કરે. અમે હવે સવારના 10 વાગ્યાના જઈએ, પેલા 2000 જે તમે ખાતામાં નાખ્યા છે ને એના માટે અમે પૈસા લેવા ગયા હતા. તો હવે 10 વાગ્યાના ગયા હતા તો અમારે 3-4 કલાક તડકામાં ઊભું રહેવું પડશે, અને હવે આવી બીમારીમાં તડકામાં માણસ કઈ રીતે ઊભો રહે સાહેબ? એટલે થોડીક સરકારને રજૂઆત છે કે આ વ્યવસ્થા કરો. બેંકના કાઉન્ટર 3-4 એક કરાય તો કાઉન્ટર વ્યવસ્થા વધારે જરીક કરાય તો ઘરે રાહત પડે ગામડાની પબ્લિકને. ગામડાની પબ્લિકને બહુ એ પડે છે, મુશ્કેલી પડે છે. એટલે સરકારને રજૂઆત છે કે ગમે તેમ કરીને વ્યવસ્થા કરો અમારી, કેમકે અમારે 3-4 કિલોમીટર ચાલતું આવવું પડે છે. વાંકાનાળા ગુજરાત પોલીસ બાઈક મુકાઈ દેશે અમારી. બરાબર, હવે અમારે ચાલતું જવાનું ને પાછું ચાલતું જવાનું સાહેબ. તો માણસ તો બીમારી કરીને આ તો આમને આમ મરી જવાનો માણસ સાહેબ. એટલે સરકારને તમને એક જ છેલ્લી રજૂઆત છે કે અમારા માટે કંઈક વ્યવસ્થા કરો, કે ત્યાં ક્યાં અમારા માટે પાણીની બી સુવિધા નથી, કંઈ સુવિધા છે નહીં. બરાબર, પાણી બી પીવા નથી મળતું, કોઈ પાણીનો ભાવ નથી પૂછતું, કંઈ નહીં, કોઈ વાર નહીં. ચાલતું માણસ હવે ઉંમરવાળા ગરડા માણસો કઈ રીતે એ કરે સાહેબ? 2-2000 રૂપિયા લેવા અને લાઇનમાં ઊભા રહે તડકામાં. એટલે સરકારને એટલી જ છે કે બેંકોમાં કાઉન્ટર 3-4 કરાવી દે બસ.